હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું 29 ઓગસ્ટના તમામ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે. ડેઈલી ફક્ત 10 મિનિટની અંદર દિવસના જે પણ કાંઈ અગત્યના કરંટ અફેર હોય છે, જે તમારી પરીક્ષા માટે મહત્વપૂર્ણ હોય છે, તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર સ્ટડી કરી લઈએ છીએ. તો આ વિડીયો તમને જીપીએસસી અને ગોળ સેવાની બધી જ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે. તેમજ જો તમે તલાટી જનરલ ક્લાર્ક અને બિનસચિવાલય જે પરીક્ષાઓની તૈયારી કરતા હોય તો એમાં પણ આ વિડીયો તમને ખૂબ જ હેલ્પફુલ થશે. વિડીયો સારો લાગે તો એક લાઇક કરી સપોર્ટ કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અને જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલો બેલ સિમ્બોલ જરૂર દબાવજો, જેથી આવનાર વિડીયો નોટિફિકેશન મળતી રહે. વિડીયોની પીડીએફ જોઈતી તો mygvtk.com વેબસાઇટની મુલાકાત લેજો. ત્યાંથી તમે એપ્રિલથી 27 ઓગસ્ટ સુધીના તમામ કરંટ અફેરની પીડીએફ ડાઉનલોડ કરી શકશો. 27 ઓગસ્ટ સુધીના કરંટ અફેરની પીડીએફ અવેલેબલ થઈ ગઈ છે, તો ફટાફટ જઈને ડાઉનલોડ કરી લેજો. ડેઇલીની જેમ 5 પ્રશ્નો તમારા રિવિઝન માટે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો હોય છે, અને તમને આ પ્રશ્નોના જવાબ વિડીયોના એન્ડમાં મળી જશે. તો અત્યારે વિડીયોને પોઝ કરી અને આ 5 પ્રશ્નોના જવાબ તમે લખી શકો છો, રીડ પણ કરી દઉં છું. સૌથી પહેલો ક્વેશ્ચન, તાજેતરમાં QRSAM આ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવેલું હતું, આ મિસાઇલની રેન્જ કેટલી છે? બીજો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય બાયોફ્યુઅલ દિવસ છે, આની ઉજવણી ક્યારે કરવામાં આવેલી હતી? ત્રીજો પ્રશ્ન, બંધારણ સભાના સૌપ્રથમ અધ્યક્ષ કોણ હતા? ટૂર ધ ફ્રાન્સ રેસ છે, આનું ટાઇટલ કોણે જીતેલું હતું? અને લાસ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યના પ્રસાદને જીઆઈ ટેગ આપવામાં આવેલું છે? સૌથી પહેલું મંદિર છે કે જેના પ્રસાદને જીઆઈ ટેગ આપવામાં આવેલું હોય, કયા રાજ્યનું છે એ તમારે કહેવાનું છે. વિડીયોના એન્ડમાં જવાબ તો મળી જ જશે, પરંતુ હમણાંથી કોમેન્ટ અને લાઇક બંને ઘટી ગઈ છે. તો પ્લીઝ કોમેન્ટ કરતા રહેજો અને આ ક્વિઝના જવાબ આપતા રહેજો અને પાર્ટિસિપેટ થાજો આ ક્વિઝની અંદર. તેમજ વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. શરૂ કરીએ 29 ઓગસ્ટના કરંટ અફેરનો વિડીયો. વિડીયો શરૂ કરતાં પહેલાં જણાવી દઉં કે સ્ટાર એજ્યુકેશનનું એક વોટ્સએપ ગ્રુપ પણ છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે, તો ત્યાંથી જોઈન કરી શકો છો, ખૂબ જ યુઝફુલ થશે. જેટલી પણ ગવર્મેન્ટ જોબની થોડી ઘણી નોટિફિકેશનો આવતી હોય છે, તો તમામ અપડેટ્સ છે ગવર્મેન્ટ જોબ રિલેટેડ તમને આ ગ્રુપની અંદર મળતી રહેશે, તો જરૂરથી જોઈન કરી લેજો. સૌથી પહેલો પ્રશ્ન, તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભગવાન શ્રી કૃષ્ણના 200 વર્ષ જૂના મંદિરના જીર્ણોદ્ધાર માટે કયા દેશને $42 લાખ ફાળવેલા? તો $42 લાખ છે કયા દેશને ફાળવેલા છે? બહરીનને. ઓપ્શન એ, બહરીનની અંદર આપણું જૂનું હિન્દુ મંદિર આવેલું છે, શ્રી કૃષ્ણ ભગવાનનું અથવા તો શ્રીનાથજીનું મંદિર છે, કે જેના જીર્ણોદ્ધાર માટે $42 લાખની ફાળવણી કરવામાં આવેલી છે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા. બહરીનની વાત આવી છે, તો હવે રાજધાની પણ યાદ રાખી લેવાની મનામાં, અને ચલણ પણ યાદ રાખી લેવાનું, બહરીની દિનાર. બરાબર, તો જ્યારે પણ કોઈ સ્ટેટની વિદેશ યાત્રા પર આપણા પ્રધાનમંત્રી અથવા તો રાષ્ટ્રપતિ ગયેલા હોય ત્યારે દેશ વિશેની રાજધાની પણ ખબર હોવી જોઈએ અને એની કરન્સી પણ ખબર હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ટાઈમ મેગેઝિન દ્વારા વિશ્વના 100 મહત્ત્વના સ્થળો છે એની યાદી જાહેર કરવામાં આવેલી હતી, એમાં ભારતના કયા સ્થળોએ સ્થાન મેળવેલું છે? તો ભારતના કયા સ્થળોએ સ્થાન મેળવેલું છે? એક તો સ્ટેચ્યુ ઓફ યુનિટી, બીજું છે મુંબઈનું સોહો હાઉસ. તો આ બંનેએ સ્થાન મેળવેલું છે, તો જવાબ આવશે ઓપ્શન સી, એ અને બી બંને. આ પ્રશ્ન પૂછાતા હોય છે ઘણી વખત, તો જવાબ આવશે એ અને બી બંને. સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ક્યાં આવેલું છે? ગુજરાતના નર્મદા જિલ્લામાં. અને બીજું મુંબઈનું સોહો હાઉસ, જેમાં કુલ કેટલા માળ છે? 11 માળ છે. કેટલા? 11. ચલો એક ક્વેશ્ચન પૂછું છું, થોડોક હાર્ડ લાગશે, પરંતુ સર્ચ કરીને, ખબર ન હોય તો સર્ચ કરીને જરૂરથી જવાબ લખજો. ગુજરાતની અંદર પાટણમાં રાણકી વાવ આવેલી છે, એમાં કુલ કેટલા માળ છે એનો જવાબ તમારે કોમેન્ટમાં લખવાનો છે. તો 100 મહત્ત્વના સ્થળોની યાદી જાહેર થઈ હતી ટાઈમ મેગેઝિન દ્વારા. ભારતના કુલ કેટલા સ્થળોને સ્થાન મળેલું? 2. કયા કયા છે તમને ખબર પડી ગઈ. હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એની હાઇટ કેટલી છે? 182. કેટલી છે?
ઊંચાઈ કેટલી છે 182 મીટર. કેમાં છે? મીટરમાં. યાદ રાખવું હોય તો કેમ યાદ રાખશો? ગુજરાતની અંદર વિધાનસભાની બેઠકોની સંખ્યા કેટલી છે? 182. તો આવી રીતે યાદ રાખી લેશું કે હાઈટ પણ કેટલી છે? 182. તાજેતરમાં સૌથી ઝડપી 50 વિકેટ લેનાર ખેલાડી કોણ બની ગયો? તો સૌથી ઝડપી વિકેટ લેનાર ખેલાડી બની ગયા છે, 50 વિકેટ લેનાર ખેલાડી કોણ બની ગયું છે? જસપ્રીત બુમરાહ. ઓપ્શન બી સાચો જવાબ છે, જસપ્રીત બુમરાહ. તો જસપ્રીત બુમરાહ તાજેતરમાં 50 વિકેટ સૌથી ઝડપી 50 વિકેટ લેનાર ખેલાડી બની ગયો છે. અગાઉ કોના નામે હતો આ રેકોર્ડ? તો અગાઉ હતો વેંકટે પ્રસાદ અને મોહમ્મદ સામી, આ બંને ખેલાડીઓના નામે હતો. બંનેએ કુલ 13 ઇનિંગ્સની અંદર 50 વિકેટ લઈ આ સિદ્ધિ હાંસલ કરેલી હતી. અને જસપ્રીત બુમરાહે કેટલી ઇનિંગ્સની અંદર આ રેકોર્ડ બનાવી લીધો છે? 11 ઇનિંગ્સની અંદર. તો ક્વેશ્ચન એવો પણ પૂછાય કે કુલ કેટલી ઇનિંગ્સમાં જસપ્રીત બુમરાહે આ રેકોર્ડ બનાવેલો છે? તો યાદ રાખવાનું, 11 ઇનિંગ્સમાં. બરાબર, અગાઉ બે વ્યક્તિના નામે હતો, મોહમ્મદ સામી અને વેંકટે પ્રસાદ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ધ કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રનેસા આ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવેલા? ઓપ્શન તમારી સામે છે, જવાબ આવશે નરેન્દ્ર મોદી, ઓપ્શન એ. તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બહરીનની વિદેશ યાત્રાએ છે, તે બધાને ખબર છે. ત્યાંનો સર્વોચ્ચ નાગરિક સન્માન છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપવામાં આવેલો છે. આ સિવાય યુએઈનો પણ આપવામાં આવેલો હતો સર્વોચ્ચ નાગરિક સન્માન, જેનું નામ છે ઓર્ડર ઓફ ઝાયદ મેડલ. હવે બહરીનનો જે સર્વોચ્ચ નાગરિક સન્માન છે એનું નામ પણ યાદ રાખવું પડશે આપણે, શું છે? ધ કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસા. બરાબર, તો ફરી એક વખત રિપીટ કરું છું, બહરીનનો સર્વોચ્ચ નાગરિક સન્માન કયો છે? ધ કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસા. અને યુએઈનો કયો છે? ઓર્ડર ઓફ ઝાયદ મેડલ. તો આ બંને છે તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ઓગસ્ટ 2019 દરમિયાન આપવામાં આવેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રથમ વિશ્વ યુવા સંમેલન છે એનું ઉદ્ઘાટન ક્યાંથી કર્યું? ઉદઘાટન કરેલું નવી દિલ્હી ખાતેથી, ઓપ્શન એ. નવી દિલ્હીમાંથી કઈ જગ્યાએ? વિજ્ઞાન ભવન ખાતેથી આ ઉદઘાટન કરેલું છે પ્રથમ વિશ્વ યુવા સંમેલન રામનાથ કોવિંદે. કેટલામાં રાષ્ટ્રપતિ છે? 14માં. તાજેતરમાં બેલુ નામનું વાવાઝોડું કયા દેશમાં આવેલું હતું? તો બેલુ નામનું વાવાઝોડું આવેલું હતું ચીનમાં, ઓપ્શન બી. ચીનની અંદર આ વાવાઝોડું આવેલું છે. અગાઉ ચીનની અંદર એક લેકિન નામનું વાવાઝોડું પણ આવેલું છે, ટાઇફૂન પણ કહે છે. બરાબર, તો ગમે એ રીતે પૂછી શકાય છે. ઘણી વખત અત્યારે પરીક્ષાની અંદર ઇંગ્લિશમાં પણ નામ આપી દે છે. બરાબર, તો આપણે બધી રીતે તૈયાર રહેવું પડે. તો ચીનની અંદર બેલુ નામનું વાવાઝોડું આવેલું છે. અને આ સિવાય ચીનની અંદર બીજું પણ એક વાવાઝોડું આવેલું હતું જેનું નામ છે લેકિન. આ સિવાય બીજા અન્ય વાવાઝોડા પણ અગત્યના છે જે યાદ રાખવાના છે તમારે આવનારી પરીક્ષા માટે. જાપાનની અંદર ક્રોસા નામનું એક વાવાઝોડું આવેલું હતું. આ સિવાય નારી અને ફ્રાન્સિસ્કો આ બંને વાવાઝોડા પણ જાપાનમાં જ આવેલા હતા. આ સિવાયની આપણા ભારતની વાત કરીએ તો ગુજરાતની અંદર પણ એક ખૂબ જ પ્રખ્યાત વાવાઝોડું હતું. કયું હતું? વાયુ. કયા કયા વિસ્તારને એફેક્ટ કરેલું હતું? તો કંઈ કે વેરાવળ, દીવ, પોરબંદર, દ્વારકા, આ બધા દરિયા કિનારા જેવા વિસ્તારો છે એને નુકસાન પહોંચાડેલું હતું વાયુ વાવાઝોડાના કારણે. ત્યાર પછીની વાત કરું તો ભારતની અંદર બીજું પણ એક ફેની નામનું, ફેની કયો ફાની કયો તમે જે નામથી ઓળખતા હોય, બરાબર, તો આ વાવાઝોડું ક્યાં આવેલું હતું? ઓડિશાની અંદર. બરાબર, તો આટલા વાવાઝોડા છે જે તમારી પરીક્ષા માટે, આવનારી પરીક્ષા માટે મહત્વપૂર્ણ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં મહિલા સમાનતા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવેલી હતી? તો મહિલા સમાનતા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવેલી હતી? 26 ઓગસ્ટ, ઓપ્શન બી. 26 ઓગસ્ટના રોજ મહિલા સમાનતા દિવસ છે એની ઉજવણી કરવામાં આવેલી હતી. શા માટે? અમેરિકા છે એના બંધારણમાં 19મું સંશોધન કરવામાં આવેલું હતું આ દિવસે, અને મહિલાઓને મત આપવાનો અધિકાર આપવામાં આવેલો હતો. કેનો? મત આપવાનો. તો 19મું સંશોધન કરવામાં આવેલું હતું ક્યારે? તો 26 ઓગસ્ટ 2019ના રોજ આથી આ દિવસને મહિલા સમાનતા દિવસ તરીકે ઉજવવાનું જાહેર કરવામાં આવેલું હતું. બરાબર, તો ક્યારથી ઉજવાય છે? 26 ઓગસ્ટ 1971. હવે
જેટલા પણ અગત્યના દિવસો છે જે આપણે ઓગસ્ટ 2019 દરમિયાન જોયા, તમામે તમામ દિવસોની ક્વિકમાં રિવિઝન કરી લઈએ. વિશ્વ સ્તનપાન સપ્તાહ 1-7 ઓગસ્ટ દરમિયાન જોયેલું આપણે. ત્યાર પછી 1-14 ઓગસ્ટ દરમિયાન મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવેલી હતી. આ સિવાય 2 ઓગસ્ટે હતો ગાંધીનગરનો સ્થાપના દિવસ, કેટલામો? 55મો. વન મહોત્સવ કેટલામો હતો? 70મો. 4 ઓગસ્ટના રોજ વન મહોત્સવની ઉજવણી કરેલી ગુજરાતમાં. 6 ઓગસ્ટ હિરોશિમા દિવસ, 7 ઓગસ્ટ નેશનલ હેન્ડલૂમ દિવસ, 8 ઓગસ્ટ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ તરીકે ઉજવ્યો, 9 ઓગસ્ટ નાગાસાખી દિવસ તરીકે ઉજવાયેલો હતો, 10 ઓગસ્ટ વિશ્વસિંહ દિવસ, 10 ઓગસ્ટ છે એને આંતરરાષ્ટ્રીય બાયોફ્યુઅલ દિવસ તરીકે પણ ઉજવાય છે. આ સિવાય 12 ઓગસ્ટે વિક્રમ સારાભાઈની જન્મજયંતિ હતી, 13 ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય દાબોળી દિવસ, 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવેલો હતો, 19 ઓગસ્ટ વિશ્વ ફોટોગ્રાફી દિવસ તરીકે ઉજવેલો હતો, 19 ઓગસ્ટ છે એને વિશ્વ માનવતાવાદી દિવસ તરીકે પણ ઉજવાય છે. આ સિવાય 20 ઓગસ્ટ રાષ્ટ્રીય સદભાવના દિવસ તરીકે ઉજવાય છે, 20 ઓગસ્ટનો દિવસ વિશ્વ મચ્છર દિવસ તરીકે પણ ઉજવાય છે, અને લાસ્ટમાં આજે જોયું આપણે 26 ઓગસ્ટ મહિલા સમાનતા દિવસ તરીકે પણ ઉજવેલો હતો આપણે 26 ઓગસ્ટ. તો કુલ આટલા મહત્ત્વના દિવસો છે જે આવનારી પરીક્ષા માટે મહત્ત્વના છે. ફટાફટ આજના ક્વેશ્ચનના આન્સર જોઈ લઈએ. QRSAM મિસાઇલનું સફળ પરીક્ષણ થયું હતું. રેન્જ કેટલી છે? 25-30 કિલોમીટર. આંતરરાષ્ટ્રીય બાયોફ્યુઅલ ડે 10 ઓગસ્ટના રોજ ઉજવાય છે. બંધારણ સભાના સૌપ્રથમ અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ટૂર ધ ફ્રાન્સ રેસનું ટાઇટલ કોણે જીતેલું? ઇયન બર્નેલે. અને લાસ્ટ ક્વેશ્ચન, તમિલનાડુ છે બરાબર, એના મંદિરને તાજેતરમાં, એના મંદિરના પ્રસાદને તાજેતરમાં જીઆઈ ટેગ આપવામાં આવેલું હતું. તમિલનાડુનું મંદિર છે, તમિલનાડુ રાજ્યમાં આવેલું છે. પ્રસાદનું નામ શું છે? પંચ અમૃતમ બરાબર. તો એ પ્રસાદનું નામ પણ યાદ રાખજો જેને જીઆઈ ટેગ મળેલો છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ તો આજનો વિડીયો સારો લાગેલો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અને જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ સિમ્બોલ જરૂર દબાવજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહેશે. મળશું નેક્સ્ટની અંદર નવા કંટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી. વોટ્સએપ ગ્રુપ પણ જોઈન કરી લેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે.